રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ખનીજ નીતિને કારણે લીઝ ધારકોમાં રોષની લાગણી પ્રવર્તી છે ત્યારે આજે કચ્છ ચાઇના ક્લે એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય લીઝ ધારકો તેમજ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને લેવાયો નથી ત્યારે આ નિયમોનો વિરોધ નોંધાવીને ચાઇના ક્લે એસોસિએશને રજૂઆત કરી હતી ગત ચોવીસમી મે બે હજાર સત્તરના ગુજરાત સરકાર દ્વારા ખનીજ ઉત્તખનન અંગે જારી કરાયેલા નવા પરિપત્રમાં અનેક વિસંગતતાઓ હોવાનો દાવો લીઝ ધારકોએ કર્યો છે જેમાં ખાસ તો ખાનગી જમીનોમાં પણ લીઝ આપવા માટે ઓકસન કરવાનો નિર્ણય સરકારે લીધો છે જે ખેડૂતો અને લીઝ ધારકોના અધિકાર પર તરાપ સમાન છે ત્યારે આવા નિર્ણયો થકી ખાણ ખનીજ વિભાગને વ્યાપક નુકસાની પહોંચાડવાની ભીતિ ચાઇના ક્લે એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ખાણ ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા લીઝ ધારકોએ એવી માંગ કરી છે કે ખાનગી જમીનોમાંથી મળતી ખનીજ સંપત્તિમાં પ્રથમ હક્ક મૂળ જમીન માલિક ને મળવો જોઈએ ખાનગી જમીન પર સરકાર આવીને ઓક્સન કરે અને મોટા ઉદ્યોગોને નાના ખેડૂતો તેમજ લીઝ ધારકોની જમીન સોંપી દે તે યોગ્ય ન કહેવાય માટે કચ્છ ચાઇના ક્લે એસોસિએશનને જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં ફેરવિચારણા કરવામાં આવે રજૂઆત બાદ કચ્છ ઉદયને પ્રતિભાવ આપતા લીઝ ધારકોએ જણાવ્યું હતું કે જો માઇનિંગ વિભાગ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે અમારા કચ્છ ચાઈના કલાય એસોસિએશનની જે મુખ્ય માંગણી હતી એમાં ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે જીએમસીઆર બે હજાર સત્તર નોટિફિકેશન ચોવીસ પાંચ બે હજાર સાતના જે બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા તો એની અંદર જે નવી ખનીજ નીતિ ની અંદર જે વિસંગતતાઓ છે કે ખેડૂતોની ખાનગી જમીનનું પણ સરકાર દ્વારા ઓક્શન કરવામાં આવશે ખાનગી જમીનની અંદર જે ખનીજ નીકળતું હશે એનું પણ સરકાર દ્વારા ઓક્શન કરવામાં આવશે ખાસ અમારો મુખ્ય વિરોધનો આ એક મુદ્દો છે તદુપરાંત અત્યારે હાલમાં જે લીઝો ચાલુ છે એમને પણ બે હજાર પચીસ સુધીની એને એક્સપાયર ડેટ આપી છે એની અંદર ખનીજ હોય તો પણ એનું ફરીથી ઓક્શન કરવાનો સરકારે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે તો એના માટે ખાસ અમારો વિરોધ હતો અને આ અમારો ચાઇના ક્લે એસોસિએશન સાથે બેન્ટોનાઇટ બ્લેક ટેપ એસોસિએશન પણ આની અંદર સામેલ છે અને ખનીજ લીઝ ધારકો તેમજ નાના નાના જે વોશિંગ પ્લાનવાળા છે વેલ્યુડેશન જે ખનીજનો કરે છે આ બધા અત્યારે મિત્રો કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી જે આ રજૂઆત છે એ સરકાર સુધી આપ પહોંચાડો આનાથી અગાઉ પણ અમે ગાંધીનગર મધ્યે આ નોટિફિકેશન બહાર પાડવાનું હતું એનાથી પહેલાં પણ અમે લોકોએ અમારી આ રજૂઆત ત્યાં મૂકેલી હતી પણ અમારી રજૂઆતને ધ્યાનમાં ન દેતા જે આ નિર્ણય સરકારે લીધો છે તો એના સામે અમારો ખાસ વિરોધ છે